અબડાસા તાલુકાના તેરા ગામમાં છેલ્લા 20 વર્ષથી પ્રાથમિક સુવિધાઓનો અભાવ. અબડાસા તાલુકાના 12 ગામમાં છેલ્લા 20 વર્ષથી પ્રાથમિક સુવિધાઓનો અભાવ, જેમાં શિક્ષણ સુવિધા, પાણીની સુવિધા અને રોડ રસ્તાની સુવિધા છેલ્લા 20 વર્ષથી જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. પ્રાથમિક શાળામાં ધોરણ 6 અને 7 વિદ્યાર્થીઓને ભણવા માટે 12-4 કિલોમીટર દૂર તેરા ગામમાં જવું પડે છે અને 12-13 જવા માટે બારાની નદીની પાપડી 20 વર્ષથી જર્જરિત હાલતમાં છે. તાત્કાલિક રિપેરિંગ થાય તે માટે આજ રોજ બારા ગામવાસીઓ બીડીયા સમક્ષ રજૂઆત કરી હતી અને આ સુવિધાઓ જલ્દીથી જલ્દી ઉકેલાય તેવી આ ગામવાસીઓની માંગ છે. ચોમાસામાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ 4 કિલોમીટરના અંતરે આવેલ ગામ તેરામાં ભણવા જાય અને અચાનક વરસાદ પડે અને બંને કાંઠે નદી આવી જાય તો વિદ્યાર્થીઓ પોતાના ઘેર પહોંચી શકતા નથી. તે અનુસંધાને બારા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 6 અને 7 ચાલુ કરવામાં આવે એવી લોકોની માંગ. જો 8 દિવસમાં 6-7 ચાલુ કરવામાં નહીં આવે તો ગામ લોકો દ્વારા શાળાની તાળાબંધી કરવામાં આવશે. આ ગામમાં પાણીની પણ બહુ તકલીફ પડે છે. 7-7 દિવસ પાણી મળતું નથી. લોકોને પાણી માટે ક્યાંથી ક્યાં જવું પડે છે તે માટે ગામ લોકોએ સરકારી અધિકારીઓને જાણ કરી છે. લેખિત અને મૌખિક રજૂઆત પણ કરી છે. બાર ગામના સરપંચ શ્રી કાંજીભાઈએ 3 વખત લેખિત રજૂઆત કરી, તેમ છતાં કોઈ પણ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી લે આપડા સકાશ. અબડાસા તાલુકાના 12 ગામમાંથી બોલું છું. અત્યારે હાલમાં અમારે એવો પ્રશ્ન છે કે સ્કૂલની અંદર 7 ધોરણનો અભ્યાસ નથી. 5 સુધી છે તો છોકરાઓને આગળ ભણાવવા હોય તો આગળ ભણાવવા માટે ઘણી બધી તકલીફ પડે છે. આગળનું કંઈ ધ્યાનમાં લ્યો સર. અને બીજી વાત શું છે, અમારું અત્યારે પાપડી અત્યારે અમારી એટલી બધી ખરાબ થઈ ગઈ છે કે છોકરાઓને બહાર ભણવા મોકલવા હોય તો પણ ઘણો મોટો પ્રશ્ન નડી ગયો છે. સરપંચ, ઉપસરપંચ, ગામના સભ્ય તો બધા ઘણી બધી મહેનત કરે છે, ઉપર પણ ઘણી બધી અપીલ કરેલી છે, છતાં કોઈએ ધ્યાનમાં નથી લીધું. તો સાહેબ, મારી એક તમને નમ્ર વિનંતી છે કે અમારા 12 ગામ ઉપર જરાક તમે માર્ગદર્શન આપો અને જે અમારી કાંઈ આગળની જે ઈચ્છા છે તે પૂરી કરો તેવી હું આપણે આગળ અપેક્ષા માગું છું. જાડેજા, હું રઘુસિંહ નટુકો, આ ગામ 12 સરપંચ. હું એ કહેવા માગું છું કે અમારી આ પરિસ્થિતિ, નદીની આજ 2 વર્ષ થઈ ગયા એવી ને એવી પરિસ્થિતિ છે, તો અમે સરકારને એમ કહીએ છીએ કે અમારી કાંઈ પણ મજબૂરી છે તો એનો કાંઈ પણ નિકાલ કરે. પછી અમે નલિયામાં PWને ફોન કરીએ છીએ તો એ પણ સાહેબ એમને એમ કહે છે કે અમારું આમાં કાંઈ બિલ પાસ થતા નથી, અમારું કાંઈ કરવાનું આવતું નથી. કાલે જ મેં ફોન કર્યો તો સાહેબને, એ કે તમે તારે વિડીયો શૂટિંગ ઉતારો, અમારું એમાં કાંઈ આવશે નહીં, અમે તમે એમ કહેશો તો અમારા બિલ પાસ થશે એમ. પછી અમારા પાણીની લેન છે એ નદીની વચમાં જ પડી છે અત્યારે હાલની તારીખમાં. પછી બસ અમારા ગામમાં આવે છે તો બસના એસટી ડ્રાઈવર પણ આવતા નથી, છતાં અમે એમને કહીએ છીએ કે તમે અંદર આવો તો એ એમ કહે છે કે તમારી પાપડી તૂટેલી છે તો બસે આવશે નહીં. એવી રીતે અમને બહુ હાલાકી અત્યારે હાલની તારીખમાં છે. તો સરકારશ્રીને અમે એમ કહીએ છીએ કે અમારી કાંઈ પણ તમે રાત જુઓ એમ. પછી અમારું ગામ છે એક, હાલની તારીખમાં વરી 99 બની જશે, અત્યારે આટલી બધી અમને તકલીફ છે એમ. તો ધારાસભ્ય એમને અમે કહીએ છીએ કે અમારો જરાક સાથ સહકાર આપો અને અમારા પાપડીમાં ભલે અત્યારે રિપેરિંગ કરી આપો. તો હાલની મુલાકાત, ગામની મુલાકાત લો તો બીજું અમને કાંઈ પણ વાતો વિવાદ નથી. અમારી એસટી બસ પણ હાલની તારીખમાં આવતી નથી, તો જબરદસ્તી અમે એને લઈ આવીએ છીએ ગામની અંદર એમ.